પાલેજી બિસ્કિટમાંથી સ્વીટ્સ બનાવવા માટે ત્યાં આગળ મેં બે પાલેજી બિસ્કિટ જે રીતે સિંગલ સિંગલ આવે એવું આ રીતના જોઈન્ટમાં લઈ લીધું છે તો તમે બે નાના નાના પેકેટ પણ લઈ શકો છો તો ત્યાં આગળ મેં આ રીતનું પેકેટ લઈ લીધું છે હવે આપણે એને ખોલીને મિક્સર જારની અંદર બધા બિસ્કિટ આની અંદર ઉમેરી દેવાના છે અને સરખી રીતે ક્રશ કરી લેવાનું છે તો એકદમ સરસ ભૂકો કરી લઈશું તો અહીંયા આગળ તમે જોઈ શકશો મેં એકદમ સરસ પાવડર તૈયાર કરી લીધો છે હવે આપણે એને ચાળી લેવાનું છે જેથી કોઈ પણ આખા બિસ્કિટ ના રહી જાય અને રહી જાય તો તમારે ફરીથી એને ક્રશ કરી લેવાનું છે તો અહીં આગળ તમે જોઈ શકશો કે હું ત્યાં આગળ ચાળીને તૈયાર કરી લઈશ અહીંયા આગળ તમે જોઈ શકશો કે બિસ્કિટ એકદમ સરખી રીતે ચડાઈ ગયા છે પછી અહીં આગળ હું લઈશ કોકો પાવડર કોકો પાવડર અહીંયા આગળ હું બે મોટી ચમચી એટલો લઈ લઈશ જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો અને અહીંયા આગળ પછી હું ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશ અને બંનેને ચાળી લઈશું જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો તમે જે બિસ્કિટની સાથે એક નાનું પેકેટ ચોકલેટનું બિસ્કિટ આવે કોઈ પણ એન્ડ સિક ચોકો ચિપ્સ વાળા એને પણ તમારે જોડે જ ક્રશ કરીને પાવડર આ રીતે ચાળી લેવાનો છે જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો તમારે એ રીતનું પણ તમે કરી શકો છો અને પછી તમારે ડાયરેક્ટ ખાલી એકલી ખાંડ ચાડી લેવાની છે તો અહીંયા આગળ બધું એકદમ સરખી રીતે ચડાઈ ગયું છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આગળ આપણે કઢાઈને ગરમ કરવાનું છે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અહીંયા આગળ મેં અડધો કપ મીઠું રાખ્યું છે બેકિંગ માટે આ રીતે સરખી રીતે ફેલાવી દેવાનું છે તમે સેમ સ્ટેપ તમે કૂકરમાં પણ કરી શકો છો અને ઢાંકીને એને આ રીતે પ્રીહીટ કરવા દઈશું હવે આપણું જે મિક્સર છે એની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે અહીંયા આગળ મેં એક કપ દૂધ લીધું છે દૂધ નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ અને થોડું થોડું દૂધ લઈ અને સારી રીતે મિક્સ કરવાનું છે ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પડતું દૂધ પડી ના જાય આટલા બેટરમાં આની અંદર એક કપ જેટલું દૂધ ઉમેરાશે પણ ધ્યાન રાખવાનું કે થોડું થોડું ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે કોઈ લમ્સ ના રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આગળ કેક ટીન લઈ લેવાનું છે એની અંદર નાની ચમચી જેટલું વન ફોર ટીસ્પૂન જેટલું બટર કે પછી ઘી લઈ શકો છો હવે આપણે એને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે જો તમારી પાસે બટર પેપર હોય તો તમે ડાયરેક્ટ જ બટર પેપર લગાવીને ડાયરેક આ રીતે મૂકી શકો છો હવે આ એકદમ સરખી રીતે ગ્રીસ થઈ ગયું છે ત્યાર પછી ડસ્ટિંગ માટે આ રીતે થોડુંક લોટ લઈ લેવાનો છે એક ચમચી જેટલો અને સરખી રીતે ડસ્ટ કરી અને જે વધારાનો લોટ હોય તો આપણે એને કાઢી લેવાનો છે તો અહીંયા આગળ આપણું ટીન ગ્રીસ થઈ ગયું છે અને હું ઊંધો કરી અને જે પણ લોટ હશે તો વધારાનો આ રીતે ટેપ કરી અને કાઢી લેવાનું છે હવે આપણું બેટર પણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર થોડા અખરોટના ટુકડા ઉમેરીશું અખરોટ ના હોય તો તમે બદામ પણ ઉમેરી શકો છો તો અહીંયા આગળ હું વન ટી જેટલો ઈનો ઉમેરી દઈશ અને હવે આપણે તરત જ એની અંદર એક ચમચી પાણી ઉમેરી દેવાનું છે અને હવે આપણે એક જ દિશામાં એને ફેટવાનું છે ધ્યાન રાખવાનું છે કે એને આ રીતે અડધી મિનિટ જેવું ફેટવાનું છે એનો સારી રીતે મિક્સ થવો જોઈએ જેથી જો તમે સારી રીતે મિક્સ નહીં કરો તો તમારી કેક સારી રીતે નહીં ફૂલે તો અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને તરત જ જે ગ્રીસ કરેલું કેક ટીન છે એની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે તો અહીંયા આગળ હું કેક ટીનની અંદર બેટરને ટ્રાન્સફર કરી લઈશ તો બધું જ બેટર આની અંદર એકદમ સરખી રીતે મૂકી દેવાનું છે તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ બહુ વધારે પતલું ના થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરખી રીતે બધું બેટર એની અંદર ઉમેરી દેવાનું છે હવે આપણે ટીનને આ રીતે એકવાર ટેપ કરી લેવાનું છે જેથી ખૂબ જ સરખી રીતે આપણું બેટર સરખી રીતે સ્પ્રેડ થઈ જાય અને ઉપરથી હવે જે થોડા બાકી છે અખરોટ તેની અંદર ઉમેરી દેવાના છે તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો આ રીતે મૂકી દઈશું અને હવે આપણું જે કઢાઈ પણ છે તે ખૂબ જ સરસ રીતે હીટ થઈ ગયું છે તો હવે આપણે કેક ટીનને બેક કરવા મૂકી દેવાનું છે તો અહીંયા આગળ એકદમ હલકા હાથે ખોલવાનું છે ખૂબ જ ગરમ હશે પછી આપણે એની ઉપર આ રીતે મૂકી દેવાનું છે જેથી આપણું ટીન એની ઉપર રહે પછી એકદમ હલકા હાથે ટીનને મૂકી દેવાનું છે હવે આપણે ઢાંકીને ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અને એને પંદરથી વીસ મિનિટ જેવું બેક થવા દેવાનું છે તમે વચ્ચે દસ મિનિટ થાય પછી ચેક કરી શકો છો પણ અહીંયા આગળ હું પંદર મિનિટ થી અઢાર મિનિટ જેવું થયું છે અને આપણે કેકને ચેક કરી લેવાની પાંચ મિનિટમાં ક્યારેય નહીં ખોલવાનું દસ મિનિટ થાય પછી તમારે ખોલવાનું અને આ રીતે ચપ્પુની મદદથી કે ભાઈ ટૂથપેકની મદદથી તમારે ચેક કરી લેવાનું તો ટોટલ અહીં આગળ મેં અઢારથી ઓગણીસ મિનિટ જેવું બેક કર્યું હતું હવે ગેસને બંધ કરી દેવાનું છે અને થોડીક વાર આટીને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે ખોલવાનું છે તમે જોઈ શકશો કિનારીથી પણ કેક એકદમ અલગ થઈ ગઈ છે જો તમારી કેક હજુ પણ કાચી હોય તો તમારે હજુ એને પાંચ મિનિટ ધીમી આંચ ઉપર એને બેક થવા દેવાનું બિલકુલ ઉતાવળ નહીં કરવાની જ્યાં સુધીને એકદમ ચપ્પુ ક્લીન ના આવે ત્યાં સુધીને એને કાઢવાની નથી હવે આ ઠંડી થઈ જાય એટલે આપણે પ્લેટમાં લઈ લેવાની છે તો હું તમને અનમોલ કરીને પણ બતાવી દઈશ તો આપણી આ પાર્લેજી બિસ્કિટમાંથી એકદમ સરસ બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે જેને એકદમ સરસ રીત તમે પણ બિસ્કિટમાંથી આ ચોકલેટ બ્રાઉનની જરૂરથી બનાવજો એકદમ સ્પંજી બની છે એકદમ સરસ આપણી આ બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ એકદમ સરખી રીતે કટ થઈ જાય છે તો તમે હલકી ઠંડી થઈ જાય પછી તમે આની અંદર ચોકલેટ સિરપ નાખીને આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો